वन्ने मातरम विद्यार्थी मित्रों, रुद्रा एज्युकेशन अंदर आप सबनु हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे टॉपिक लईशुं गरीबी उद्भवना कारणों। आगळ जोईए, गरीबीना मूळिया शहरो करता ग्राम्य विस्तारमां खूब ऊंडे सुधी विस्तरेला जोवा मळे छे। ऊंडे सुधी એટલે કારણ કે શહેરી કક્ષાએ ઘણા બધા લોકો નાનું અમથું પણ કામ મળી રહે છે। જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાં આપણે જઈએ ને તો ખેતી સિવાય અન્ય કામધંધો નથી મળતો, જેને કારણે એના મૂળ શહેર કરતાં ગામડાની અંદર વધુ પ્રમાણમાં વિસ્તરેલા જોવા મળે છે। મિત્રો, આપણે જોઈએ તેના અન્ય કારણો। કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ, અપૂરતો વિકાસ એટલે અધૂરો વિકાસ, અને અપૂરતી સિંચાઈની સવલતોના કારણે કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો। આપણે જોઈએ કૃષિ ક્ષેત્રનો અપૂરતો વિકાસ થયો એટલે અધૂરો વિકાસ થયો છે, અને એ અધૂરા વિકાસને કારણ અધૂરો વિકાસ આને કારણ થયો, સિંચાઈની સુવિધા આપણી પાસે કેવી છે, અપૂરતી છે। એટલે અમુક રાજ્યમાં સિંચાઈની સુવિધા સારી છે તો અમુક રાજ્યમાં સિંચાઈની સુવિધા જ ખૂબ ઓછી જોવા મળે છે, જેને કારણે આપણી કૃષિ ક્ષેત્રમાંથી આપણને જે આવક મળી છે ને તે આવક કેવી છે, ખૂબ ઓછી છે, ખૂબ નાની છે। એટલે કૃષિ ક્ષેત્રમાંથી આવકમાં ઘટાડો થયેલો છે। ત્યારે ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ જોવા મળે છે। આપણે ગ્રામીણ કક્ષામાં જોઈએ તો ખેતીમાંથી આપણને ઘણા લોકોને રોજગારી મળે છે, અમુક સમય માટે મળે છે। દાખલા તરીકે ઓક્ટોબર નવેમ્બર માસ છે તો શેરડીનું રોપાણ કરવાનું છે તો ત્યારે લોકોને કામ મળશે। એ શેરડીનું રોપાણ પૂરું થઈ જાય ત્યાર પછી દરેક લોકોને કામ નથી મળતું, ફક્ત બે પાંચ જણાને કામ મળે છે। એટલે વૈકલ્પિક રોજગારીનો અભાવ જોવા મળે છે। એના સિવાય શું, એટલે વૈકલ્પિક રોજગારીનો અભાવ જોવા મળે છે। ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, ગામડાની અંદર ખેતી સિવાય અન્ય રોજગારી વિશે જ્ઞાન નથી, શિક્ષણ લોકો ઓછું પ્રાપ્ત કરે છે, ભણેલા ગણેલા લોકો ઓછા છે, કૌશલ્ય કે તાલીમના અભાવ જોવા મળે છે, અન્ય કૌશલ્ય પણ નથી, અન્ય કંઈ તાલીમ નથી લેતા, આને કારણે પણ ઘણા બધા લોકો ગરીબાઈમાં જીવન જીવતા જોવા મળે છે। એટલે ગરીબી ઉદ્ભવના કારણ તરીકે આ બધા કારણો કેવા છે, પ્રમુખ કારણો તરીકે આપણે ઓળખી શકીએ છીએ। આગળ જોઈએ, જ્ઞાતિ પ્રથા તથા રૂઢિઓ પરંપરાઓના કારણે રીત રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચને કારણે દેવાળમાં ડૂબે છે। ગજા ઉપરાંત એટલે આપણી પાસે સક્ષમતા નથી તે છતાં પણ લોકોને સારું બતાવવા આપણે જે ખર્ચ કરીએ છીએ તેને કહેવાય છે ગજા ઉપરાંતના ખર્ચને કારણે ઘણા બધા લોકો દેવું કરે છે। આમ આ ઉત્પાદન કેવું કહેવાય છે, બિન ઉત્પાદકીય ખર્ચમાં વધારો થયેલો જોવા મળે છે। કેવો ખર્ચ, બિન ઉત્પાદકીય। દાખલા તરીકે કોઈક મહેમાન આવે તો તેના માટે આપણે એક સરસ મજાની ખુરશી લાવીને મૂકી દઈએ, એ મહેમાન તો ચાલ્યા જાય, પછી ખુરશીનું શું, એક દિવસ માટે શું કામ આપણે ખોટો ખર્ચો કરવો। એટલે આવી બધી બાબતો પર આપણે ખાસ કાળજી રાખવી। ત્યાર પછી નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે, તેમજ સરકારી યોજનાની માહિતીના અભાવે લાભ ઉઠાવી શકતા નથી। આપણા દેશની અંદર ઘણા બધા લોકો અભણ છે જેની સામે આપણે શોષણ અને અન્યાયનો ભોગ બનીએ છીએ, આપણને ખબર જ નથી પડતી કે શું છે આ બધી વસ્તુ। સાથે સાથે સરકારી યોજનાની માહિતીનો અભાવ, સરકાર દ્વારા જે યોજના બહાર પાડે છે પણ આપણે અભણ હોઈએ છીએ ને, અભણ હોવાને કારણે એ યોજના આપણને ખબર નથી પડતી, અને જેને એનો લાભ ન મળવો જોઈતો તો તે લોકો તેનો લાભ લેતા જોવા મળે છે। એટલે આવી બાબતો પર આપણે ઘણી બધી વિચારસરણી કરવી પડે છે। આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી, ઉપેક્ષા એટલે તેની અવગણના થવાથી, છેવાડાના માનવી એટલે કેવા માનવી, કે ગામને નાકે રહેતા હોય, પછાત વર્ગમાં રહેતા હોય, જો તેવું તેને પ્રાધાન્ય ન હોય ને તો તેવા લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવતી નથી। ત્યાર પછી જો રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું, રોકડિયા પાકો એટલે કેવા પાકો જેનાથી આવક વધે, જેને કારણે આપણે શેરડી, કપાસ, શણ,
તમાકુ, રબર આ બધા પાકો કેવા છે? રોકડિયા પાકો છે. એને વધારે પ્રાધાન્ય મળ્યું, જ્યારે અન્ય પાકોને પ્રાધાન્ય ન મળ્યું, જેને કારણે ઉત્પાદન શું થયું છે? ઘટ્યું છે. અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાઈ. કારણ શું? લોકો માંગ તો કરે છે, લોકો માંગ કરે છે, પણ તેનું ઉત્પાદન વધારવામાં નથી આવતું. કેમ? કારણ કે તેની અંદર વધારે પડતી મહેનત જાય છે, જેવી રીતે ઉત્પાદન ન થાય અને સાથે સાથે ખર્ચ પણ વધી જતો જોવા મળે છે, જેથી ગરીબ લોકોને બે સમયનું એટલે બે ટંકનું પૂરું ભોજન પ્રાપ્ત ન થયું, જેને કારણે આ ગરીબાઈનું પ્રમાણ ઉદ્ભવવાનું કારણ પ્રમુખ તરીકે આપણે ઓળખાવી શકીએ છે. આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી. સુધારા તો કર્યા, પણ ગામડાની જે અર્થવ્યવસ્થા હતી ને તે બરાબર વ્યવસ્થિત જળવાય નહીં. કુટીર ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો ખલાસ થયા. આને શું કહે? કુટીર અને લઘુ, આને નાના પાયાના ઉદ્યોગો તરીકે ઓળખાવી શકીએ. એને જોઈ તેવું પ્રાધાન્ય મળ્યું નહીં. સ્થળાંતર વધ્યું. સ્થળાંતર વધ્યું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. લોકો કામ ધંધા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા, લોકો રહેઠાણ માટે ગયા, અભ્યાસ માટે ગયા, કાયમી વસવાટ માટે ગયા, જેને આપણે સ્થળાંતર તરીકે ઓળખાવી શકીએ છીએ. ખેતીની આવક ઘટવાથી, કારણ કે ખેતીમાંથી પૂરતા પ્રમાણમાં આપણને રોજગારી મળતી નથી, એટલે ખેતીની આવક શું થઈ? ઘટી. અને ખેતીની આવક ઘટી, જેને કારણે ગરીબાઈ ઉદ્ભવવાના કારણની અંદર વધારો થયો. ગરીબો કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બને છે. આરોગ્ય વિષયક ખર્ચા વધ્યા. આરોગ્ય વિષયક ખર્ચા વધ્યા કારણ કે એમને જે કુપોષણનો જે ભોગ બન્યા છે, જેને કારણે પોષણક્ષમ આહાર પ્રાપ્ત ન કરી શક્યા, અને જે પૈસા આપણા બીજી બધી વસ્તુ માટે વપરાવા જોઈએ તે પૈસા એ લોકોએ પોતાનો આરોગ્ય સુધારો લાવવા માટે, આરોગ્યનો સુધારો લાવવા માટે ખર્ચ કર્યો, તેને કહેવાય છે આરોગ્ય વિષયક ખર્ચ વધ્યા. આવક સ્થિર રહી. આવક તો આપણી જેટલી છે એટલી છે. દાખલા તરીકે 10,000 આપણી આવક છે, 10,000માં આપણું કામગીરી ચાલે છે, પણ આપણે કુપોષણનો ભોગ બની એટલે આપણી આવકનો અમુક ભાગ સમા છે, આરોગ્ય પાછળ ખર્ચાય છે. એટલે સારવાર દવા પાછળના ખર્ચ વધવાથી આપણે લોકો ગરીબીમાં જીવન જીવવું પડે છે, ગરીબી ઉદ્ભવતું જતું જોવા મળે છે. ટેકનોલોજીમાં ફેરફાર આવતા પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા. જેમ જેમ નવી નવી ટેકનોલોજી આવી છે તેમ તેમ તેનો વિકાસ થતો ગયો. એટલે ટેકનોલોજીમાં ફેરફાર આવતા ઘર્ષણજન્ય બેરોજગારીનું સર્જન થયું. શાનું સર્જન થયું? ઘર્ષણજન્ય બેરોજગારી. ઘર્ષણજન્ય બેરોજગારી એટલે કેવી? કે પરંપરાગત રીતે આપણે કામ ધંધો કરીએ છીએ. દાખલા તરીકે બેંકમાં પહેલાં ચોપડા પદ્ધતિ હતી, આજે કોમ્પ્યુટર સિસ્ટમ આવી ગઈ છે. ફટાફટ તમે તમારો નંબર આપો એટલે તમારું કામ થઈ જાય છે. પહેલાં ભાઈ આ નંબરનો ચોપડો લાવ, આ છે તે છે વગેરે. તથા સ્થાનિક બજારો બંધ થતાં બેકારીમાં વધારો થયો. કારણ કે બેકારી વધે એટલે તેને કારણે શું છે? લોકોની આવક ન થાય. લોકોની આવક ન થાય એટલે સામાં આવે છે ગરીબીમાં જીવન જીવવું પડે છે. ત્યાર પછી આગળ જોઈએ, વસ્તી વૃદ્ધિ દર વધ્યો. આપણા દેશનું પ્રમુખ કારણ છે વસ્તી વૃદ્ધિ દર વધ્યો. કારણ કે વસ્તી જેમ જેમ વધતી જાય છે ને તેમ તેમ લોકોને રોજગારી પૂરી નથી પાડી શકાતી. એટલે રોજગારી પૂરી નહીં પાડી શકે એટલે તે લોકોએ બેકારીમાં જીવન જીવવું પડે. બેકારીને કારણે એ લોકો ગરીબાઈની અવસ્થામાં સમાવેશ થાય છે. મૃત્યુદરનો ઘટ્યો. એટલે મૃત્યુદર ઓછો થયો એટલે જન્મદર વધેલો કહેવાય, એટલે દરેક લોકોને રોજગારી નથી મળતી. સરેરાશ આયુષ્યમાં વધારો થયો. પહેલાંનો લોકોનું આયુષ્ય 32 વર્ષ હતું સરેરાશ, આજે લોકોનું સરેરાશ આયુષ્ય 32 જગ્યાએ 64 વર્ષ થઈ ગયેલું જોવા મળે છે. શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો, જેના કારણે બેકારી વધી. દાખલા તરીકે પહેલાં 10 લોકો કામ કરતા હતા, એની જગ્યાએ આજે 50 લોકો કામ કરવા માટે તૈયાર છે. એટલે શ્રમનો પુરવઠો શું છે? 10 જગ્યાએ 50 થયો એટલે કામ કરનારો વર્ગ વધ્યો. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવો વધ્યા. રોજે રોજ આપણે જે વપરાશ કરીએ છીએ ને એ વસ્તુની માંગ વધી, પણ તેનું ઉત્પાદન જે વધવું જોઈએ ને તેની જગ્યાએ ઉત્પાદન શું થયું? ઘટ્યું છે. એટલે વસ્તુ ઓછી છે માટે તેની આપણે વધારે કિંમત આપવી પડે છે. ખરીદ શક્તિમાં ઘટાડો થયો. આપણી કામ કરીએ છીએ, આપણી આવક થાય છે, પણ આવક આપણી ઓછી પડે છે માટે આપણે ખરીદ શક્તિ એટલી બધી વધારી શકતા નથી. જીવન ધોરણ કઠળ્યું. કઠોળ એટલે આપણું જીવન ધોરણ બગડ્યું.
અને ગરીબાઈમાં વધારો થયો. આ આટલા આપણા ગરીબી ઉદ્ભવના કારણો તરીકે આપણે આને જોઈ શકીએ. મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને સબસ્ક્રાઈબ કરો અને વધુથી વધુ માત્રામાં શેર કરો. જય હિન્દ, જય ભારત.